जय श्री स्वामीनारायण। श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत करे छे। मित्रों, आज आपणे धोरण 9 विषय विज्ञान अपनी आसपासना द्रव्य शुद्ध छे भाग 2 एनो आपणे अभ्यास करीशुं। मित्रों, आ अगाउ आपणे शुद्ध द्रव्य पदार्थ विषे घणी बधी वात करी, एमां अलग अलग प्रकारना व्याख्याओ जोई। द्रव्य पदार्थ कोने कहेवाय, द्रावक कोने कहेवाय, द्रावण कोने कहेवाय। हवे आ जे पदार्थो छे ए पदार्थो मिश्रित होय एने आपणे अलग कई रीते करी शकीए एनी वात आपणे आ भागनी अंदर करवाना छे। मित्रो, अलग अलग घणी पद्धतिओ छे अने ए पद्धतिओनी जो आपणे वात करीए तो अलगीकरण माटेनी पद्धतिओ नीचे मुजब छे। बाष्पीभवन द्वारा अलग करी शकाय, सेंट्रीफ्युगेशन द्वारा अलग करी शकाय, अलगीकरण गरणी द्वारा अलग करी शकाय, ऊर्ध्वपातन द्वारा, क्रोमेटोग्राफी, चुंबकीय अलगीकरण अने विभागीय निस्संदन। आ अलग अलग पद्धतिओ द्वारा आपणे मिश्रणने अलग करवानी वात अहींया आपणे करवानी छे। तो सौथी पहेला आपणे वात करीशुं के शाही, काळी शाही अने ब्लू शाही आपणे જોઈએ છે। એ કાળી શાહીની અંદર ઘણા પ્રકારના ઘટક કણો રહેલા હોય છે। હવે એ કાળી શાહીમાંથી એ જે ઘટક કણો છે એ ઘટક કણોને અલગ કઈ રીતે કરવા, તો સૌથી આપણે સમજીએ તો પાણીની અંદર જે મિશ્રણ છે, પાણીમાં બનેલું મિશ્રણ જે છે એ પાણીમાં બનેલું મિશ્રણ કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીશું, તો એ બાષ્પીભવન પદ્ધતિ દ્વારા અલગ કરી શકીશું। તો એ જ રીતે અહીંયા શાહીમાં પણ આપણે બાષ્પીભવન પદ્ધતિ દ્વારા આપણે એને અલગ કરી શકીશું। એટલે એક વોચ ગ્લાસ લેવાનો, નીચેથી ગરમી આપવાની, બાષ્પ થશે એટલે પાણીના જે કણો છે એ પાણીના કણો ઉડી જશે બાષ્પીભવન થઈને, અને નીચે જે વધશે એ કણોને આપણે અલગ કરી શકીએ। તો જે વોચ ગ્લાસની અંદર બાકી જે રહેશે એ ઘન પદાર્થ સ્વરૂપે એ કણોને આપણે આ રીતે અલગ કરી શકીશું। એ જ રીતે શાહીની વાત કરીએ આપણે તો શાહીની અંદર પ્રવાહી પદાર્થ કે જે પાણી સ્વરૂપમાં હોય છે બાષ્પીભવન થઈને ઉડી જશે ગરમી આપીશું એટલે, અને બાકીના જે ઘટક કણો છે ઘટક કણો તળિયે બેસી રહેશે એ રીતે આપણે એને અલગ કરી શકીએ છીએ। મિત્રો, બીજી વાત કરીએ આપણે સેન્ટ્રીફ્યુગેશનની પદ્ધતિ। તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત શું છે? તો જ્યારે મિશ્રણની અંદર ભારે અને હલકા કણો બંને હોય, કોઈ પણ મિશ્રણ ભારે અને હલકા કણોનું બનેલું હોય અને એ મિશ્રણને એક મશીન આવે સેન્ટ્રીફ્યુગેશન યંત્ર, એ મશીનની અંદર એ મિશ્રણને ગોઠવવાનું અથવા મૂકવાનું અને એને ગોળ ગોળ ઝડપથી ઘુમાવવાનું, અને ગોળ ગોળ ઝડપથી ઘુમાવીએ તો ભારે કણો જે છે એના કેન્દ્ર એટલે કે વચ્ચેના ભાગની અંદર એ ભારે કેન્દ્ર ગોઠવાઈ જશે કેન્દ્રની અંદર, અને હલકા કણો જે છે એ ઉપરની તરફ આવી જશે। આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ। બીજું એક ઉદાહરણ આપીને સમજાવું, ખરબચડી સપાટીવાળું ટેબલ હોય અને એના ઉપર કોઈ પદાર્થ આપણે રાખ્યો હોય અને ટેબલને આ રીતે આપણે હલાવીએ તો વચ્ચેના ભાગની અંદર જે ભારે કણો છે એ ગોઠવાઈ જશે અને હલકા કણો જે છે એ આપણે બહાર આવી જશે। ઘણી વખત વાડીની અંદર મજૂરો કામ કરતા હોય છે તો સુપડાનો ઉપયોગ કરે છે, તો સુપડાનો ઉપયોગ કરે છે એટલે હલકો પદાર્થ જે છે એ બહાર આવી જાય છે અને ભારે પદાર્થ જે છે એ વચ્ચેના ભાગની અંદર રહી જતો હોય છે। તો આ રીતે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત એ છે કે જ્યારે કોઈ પણ મિશ્રણ ભારે અથવા હલકા કણો ધરાવતું હોય ત્યારે સેન્ટ્રીફ્યુગેશન યંત્રમાં એને મૂકી દેવામાં આવે અને ઝડપથી ગોળ ઘુમાવવામાં આવે તો ભારે કણો જે છે એ કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો જે છે એ ઉપરની તરફ આવી જાય છે। આ સેન્ટ્રીફ્યુગેશન યંત્રનો સિદ્ધાંત છે। હવે અહીંયા કેન્દ્રત્યાગી પદ્ધતિ અથવા કેન્દ્રત્યાગી સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ થાય છે, એટલે કે કેન્દ્રની અંદર કેન્દ્રની આજુબાજુ
भारे कणों से ये भारे कणों गोठवाई जता हो उपयोग क्या करिए आपणे सेंट्रीफ्युगेशन पद्धति उपयोग क्या करिए तो निदानात्मक प्रयोगशालाओं खास करीने लेबोरेटरी के जे आपणे बीमार पड़िए अने ब्लड टेस्ट करावा माटे जता होईए छे तो त्यां लोहीनो नमूनो लेवामां आवे छे अने ए लोहीना नमूना ने आपणे आवी रीते सेंट्रीफ्युगेशन पद्धतिथी एनुं परीक्षण करवामां आवे अने निदान करवामां आवे तो रुधिर अने मूत्रनी ચકાસણીમાં પ્રયોગશાળામાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે પછી તમને ખબર હોય ક્યારેક ડેરીની તમે મુલાકાત લીધી હોય તો ડેરીની અંદર દૂધની જે ડેરીઓ છે તે અને ઘરોની અંદર મલાઈમાંથી આપણે માખણને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો મલાઈમાંથી માખણ આપણે જે વલોવાની વાત આવે છે એ વલોવાની વાતમાં તમે જુઓ કે કેન્દ્રની અંદર ગોળ 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 વચ્ચે એ મલાઈમાંથી આપણે માખણને અલગ તારવી શકીએ છીએ પછી વોશિંગ મશીનની અંદર ભીના કપડાને નીચોવીને સૂકવવા માટે એમાંથી પાણી નીકળી જાય એવી ગોઠવણ કરેલી હોય છે તો આ કેન્દ્રગામી બળ ઊભું કરીને આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને ડેરીઓની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં મલાઈનું અલગીકરણ દૂધમાંથી મલાઈનું અલગીકરણ આપણે આ રીતે કરતા હોઈએ છીએ તો આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની વાત થઈ હવે મિત્રો એકબીજાની અંદર મિશ્ર નહીં ન થઈ શકે એવા બે પ્રવાહીઓ એકબીજાની અંદર મિશ્ર ન થઈ શકે એવા બે પ્રવાહીઓ એને આપણે કઈ રીતે અલગ કરીશું તો એના માટે ભિન્નકારી ગળણીનો ઉપયોગ કરવામાં આવે ભિન્ન અલગીકરણ ગળણી જે કહીએ છીએ આપણે એને આપણે ભિન્નકારી ગળણી પણ કહેવામાં આવે છે તો આ ગળણીના ઉપયોગની મદદથી તો કઈ રીતે થાય છે આ તો એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું ઘનતાને આધારે અલગ અલગ સ્તરોમાં એનું અલગીકરણ કરવામાં આવે છે અને એ ભિન્નકારી ગળણીનો સિદ્ધાંત છે કઈ રીતે તો તેલ અને પાણીનું મિશ્રણ તેલ અને પાણી બંને પ્રવાહી છે અને તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવું હોય તો આ ગળણી દ્વારા આપણે તેલ અને પાણીના મિશ્રણને એની ઘનતાને આધારે અલગ કરી શકવામાં આવે છે લોખંડની કાચી ધાતુ હોય તો એમાંથી લોખંડનું નિષ્કર્ષણ દરમિયાન હલકું જે લોખંડ છે જેને આપણે સ્લેગ તરીકે ઓળખીએ છીએ એ ઉપરના ભાગથી આપણે એને આ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ પછી ઉર્ધ્વપાતન તો ઉર્ધ્વપાતનની ક્રિયામાં આપણે કઈ રીતે અલગ કરી શકાય તો ઉર્ધ્વપાતનમાં મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણને આપણે અલગ કરવું હોય એમોનિયમ ક્લોરાઇડ અલગ થઈ જાય અને મીઠું અલગ થઈ જાય તો ઉર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો ઉર્ધ્વપાતન પદ્ધતિ દ્વારા એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું અલગીકરણ કરવામાં આવે મિત્રો આ કઈ રીતે થાય છે એ આપણે સમજીએ તો મિશ્રણમાં એક ઘટક ઉર્ધ્વપાતન પામી ના શકે ત્યારે બીજો ઘટક ઉર્ધ્વપાતન પામી શકે તેવો હોય છે એક પદાર્થ ઉર્ધ્વપાતન નથી થઈ શકતું જ્યારે બીજા પદાર્થનું ઉર્ધ્વપાતન થઈ શકે છે આવા બે પદાર્થોનું જ્યારે મિશ્રણ હોય એને ઉર્ધ્વપાતન પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે દાખલા તરીકે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડનું મિશ્રણ આપણે જો લઈએ તો મીઠું એ ઉર્ધ્વપાતન પામી ન શકે તેવો ઘટક છે મીઠું જે છે એ ઉર્ધ્વપાતન પામી શકતો નથી જ્યારે એમોનિયમ ક્લોરાઇડ એ ઉર્ધ્વપાતન પામી શકે તેવો પદાર્થ છે અને આ મિશ્રણને એક ડિશમાં આપણે લઈએ અને એને એના ઉપર ઊંધી ગળણી ઢાંકી દેવામાં આવે ગળણીનું નાટચું જે છે એ બંધ કરી દેવામાં આવે અને આ મિશ્રણને ગરમ કરીએ ત્યારે આ બંને ઘટકો એમોનિયમ ક્લોરાઇડ અને મીઠું એ અલગ અલગ આપણને દેખાય છે તો આ રીતે ઉર્ધ્વપાતન પદ્ધતિ દ્વારા પણ આપણે અલગીકરણ કરી શકીએ બીજી વાત આવે છે ક્રોમેટોગ્રાફી તો ક્રોમેટોગ્રાફી એટલે શું તો જ્યારે મિશ્રણ હોય છે ત્યારે એ મિશ્રણ બે જુદી જુદી દ્રવ્યતા ધરાવતા બે જુદી જુદી દ્રવ્યતા ધરાવતા દ્રાવકો દ્રાવ્ય થયેલા હોય ત્યારે એના તફાવતના આધારે
ए मिश्रण ने आपणे क्रोमेटोग्राफी द्वारा अलग करी शकीए छे। तो अहींया क्रोमेटोग्राफिकनो उपयोग आपणे कई रीते करी शकीए? तो रंगकना द्रावणनी अंदर रहेला रंगोने अलग करवा माटे, रंगक एटले मिश्रित जे पदार्थ छे एनी अंदर जे रंगो अलग करवा होय तो ए क्रोमेटोग्राफी पद्धति द्वारा आपणे अलग करी शकीए छे। तो आवी रीते आपणे घणी प्रकारनी पद्धतिओ, चुंबकीय अलगीकरण पद्धति, विभागीय निश्चंदन पद्धति द्वारा पण मिश्रणने आपणे अलग करी शके छे। चुंबकीय अलगीकरणनी जो वात करीए आपणे तो चुंबकीय पदार्थ के जे लोखंड जेवी धातुओने आकर्षे छे अने लोखंडना कणो जे छे, लोखंडना कणो चुंबकनी तरफ आकर्षાઈને લોખંડની સાથે બીજા જે ઘટકો મિશ્ર થયેલા હોય છે એ બીજા ઘટકો એમાંથી આપણે દૂર કરી શકીએ છીએ। તો આવી રીતે આપણે આ ઘટકોને આપણે દૂર કરી શકીએ। હવે મિત્રો, સ્ફટિકીકરણ એટલે શું? આ પદ્ધતિ શાના માટે વપરાય છે? તો સ્ફટિકીકરણ એટલે દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે, સ્ફટિક એટલે નાના નાના કણ, એ સ્ફટિક સ્વરૂપે નાના નાના કણ સ્વરૂપે અલગ કરવાની જે પદ્ધતિ છે એને સ્ફટિકીકરણની પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ। તો સ્ફટિકીકરણ પદ્ધતિ એ બાષ્પીભવન પદ્ધતિ કરતાં સહેજ અલગ પ્રકારની પદ્ધતિ છે અને એનો ઉપયોગ આપણે દરિયાના પાણીમાંથી મળતા મીઠાનું શુદ્ધિકરણ કરવા માટે, દરિયાની અંદર જે પાણી હોય એ પાણીમાંથી મીઠાને અલગ કરવું હોય તો એ મીઠાના સ્ફટિકો, નાના નાના કણો આપણે અલગ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ। તો એ સ્ફટિકીકરણ પદ્ધતિ દ્વારા આપણે એને અલગ કરી શકીએ। તો આ રીતે મિશ્રણને અલગ અલગ પ્રકારના ઘણા બધા મિશ્રણો હોય એ મિશ્રણોને અલગ કરવા માટે ઘણી પ્રકારની પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે સૌથી અગત્યની વાત એ છે, તે સૌથી અગત્યમાં હવે આગળ જો આપણે વાત કરીએ તો શહેરની અંદર પીવાલાયક પાણી, શહેરની અંદર પીવાલાયક પાણી જે છે એ પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવે છે એની જો વાત કરીએ આપણે તો એ પીવાલાયક પાણીનું શુદ્ધિકરણ આપણે કઈ રીતે કરીએ છીએ? તો આ એક આખું જે પાણીનું મેનેજમેન્ટ છે એ પાણીનું મેનેજમેન્ટ પણ આપણે સમજવું પડે। તો સૌ પ્રથમ આપણે મોટો એક ટાંકો હોય સંગ્રાહક, એમાંથી પાણીનો જથ્થો એ નાની ટાંકીમાં આવે અને એમાં જે કચરો હોય એ ઘન પદાર્થનો કચરો તળિયામાં નીચે બેસી રહે અને એમાંથી એ ઘન પદાર્થની જે અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓ દૂર કરવામાં આવે અને પછી એ પાણીને આગળ લઈ જવામાં આવે અને એવી રચના કરેલી હોય તો એ પાણીને ગાળીને આપણે બીજા પ્રકારની અશુદ્ધિઓ દૂર કરવામાં આવે અને એ ગાળ્યા પછી આખું એ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે અને એ શુદ્ધિકરણ કરેલું પાણી એ દરેકના ઘર સુધી પહોંચતું કરવામાં આવે એ આખી વ્યવસ્થા જો નાના ગામડા હોય તો ગ્રામ પંચાયત દ્વારા અને મોટા શહેરોની અંદર મહાનગરપાલિકા દ્વારા આ રીતે આપણે મળતી હોય છે એમ આપણે કહી શકીએ છીએ। તો આ રીતે આપણે પાણીનું પ્રાપ્તિસ્થાન ક્યાંથી મળે છે, એનું શુદ્ધિકરણ કઈ રીતે થાય એની પણ આપણે વાત કરી। મિત્રો, હવે તત્વ કોને કહેવાય અને સંયોજન કોને કહેવાય એ વાત પણ આપણે થોડીક અહીંયા કરી લઈએ।